जय श्री कृष्ण। आपणे प्रभुनी सेवा करीए छीए त्यारे प्रभु आपणने अलग अलग भावनुं दान करे छे, जेम के दास भाव, बाळ भाव, साख्य भाव, माधुर्य भाव वगैरे वगैरे। जेवो कोई स्वकल्पित भावथी प्रभुनी सेवा नथी करी शकतो। बधा भावो छे, परंतु जे दास भाव छे ए तो जीवे पोते ज केळवानो छे अने हमेशा एवुं ज विचारवानुं छे के आपणे प्रभुना दास छीए अने ते आपणा स्वामी छे। अने तेने ज लगतुं आजे आपणे ज्यारे गुसाईजीना वधाईना दिवसो चाली रह्या छे तो गुसाईजीना सेवक जे गोविंद स्वामी छे तेनी आजे आपणे एक वार्ता लईए। गोविंद स्वामीए 252 पदनी रचना करी हती અને તે ગુસાઈજી પ્રભુચરણ પાસે જાય છે અને કહે છે, હે કૃપાનાથ, મારી એવી ઈચ્છા છે કે હું આ પદ છે તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવું। ગુસાઈજી કહે છે કે નહીં, તમે શ્રી યમુનાજીમાં આ પદને પધરાવી દો। હવે ગોવિંદ સ્વામી કોઈ જ પ્રશ્ન નથી કરતા, કંઈ પૂછતા નથી અને આ 252 પદને શ્રી યમુનાજીમાં પધરાવી દે છે। તેમના અંતરની અને મનની એવી ઈચ્છા તો હતી કે હું કહું પણ, પરંતુ નહીં કે આ મારા ગુરુદેવ છે તેની આજ્ઞા શિરોધાર્ય છે, એટલે તેમણે કોઈ જ પ્રશ્ન ન કર્યો અને તેમને યમુનાજીમાં પધરાવી દીધા। ગુસાઈજી તો પ્રભુ હતા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને તેમને તો આ ગોવિંદ સ્વામીના જે મનની વાત છે તે સમજી ગયા હતા। તો તેમણે ગોવિંદ સ્વામીનો હાથ પકડ્યો અને તેમને એવી દ્રષ્ટિ આપી અને તેમને હાથ પકડી અને નિકુંજમાં લઈ ગયા। તો ત્યાં શું જોવે છે, શું તેમને ઝાંખી થાય છે કે સાક્ષાત શ્રી યમુનાજી છે આ 252 પદ લઈ અને એમના હસ્તમાં પધરાવી અને ઠાકોરજીને અંગીકાર કરાવી રહ્યા છે। એવી ઝાંખી, એવા દર્શન ગોવિંદ સ્વામીને શ્રી ગુસાઈજીએ કરાવ્યા। આ ઝાંખી કરીને ગોવિંદ સ્વામી તો ખૂબ જ પ્રસન્ન થયા, ગળગળા થઈ ગયા। તેમણે એ જ ટાઈમે ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને તેમણે શું કહ્યું કે હે કૃપાનાથ, મારી તો કેવી દ્રષ્ટિ હતી કે હું ખાલી અંગીકાર કરાવું, પરંતુ આપે તો મને એવી દ્રષ્ટિ આપી કે હું એ સાક્ષાત જોઈ શક્યો કે યમુનાજી આ મારા પદોને, મેં જે સ્વરચિત રચ્યા છે તેમને સાક્ષાત શ્રી યમુનાજી ઠાકોરજીને અંગીકાર કરાવી રહ્યા છે, અને તે જોઈ અને દર્શન કરી અને હું તો ખૂબ જ પ્રસન્ન થયો છું। આ રીતે ગુસાઈજીએ તેમના સેવક ઉપર આવી કૃપા કરી હતી। ગુસાઈજી એવા કૃપાપાત્ર હતા અને તે એમના જે જીવો હતા તેમના ઉપર હંમેશા તે કૃપા કરતા હતા। એટલે જ આપણે ગુસાઈજીને શું કહીએ છીએ, પરમ દયાળુ, પરમ કૃપાળુ એવું આપણે કહીએ છીએ। અને જ્યારે ગુસાઈજી ગિરિરાજની કંદરામાં જ્યારે લીલા કરી ગયા ત્યારે ગોવિંદ સ્વામીને જ તેમની સાથે લઈ ગયા હતા। બાકી ઘણા આપણે જાણીએ છીએ કે પરમાનંદાસજી હતા, સુરદાસજી હતા, બીજા પણ જે અષ્ટસખાના જીવો હતા, પરંતુ ગોવિંદ સ્વામીને તેમની સાથે ગિરિરાજજીની કંદરામાં લઈ ગયા હતા। આજે આપણે જે ગુસાઈજીના વધાઈના દિવસો ચાલી રહ્યા છે તો આપણે પણ એમના ચરણમાં એક વધાઈ સમર્પિત કરીએ કે કલી મેં એક બળો આધાર, પ્રભુ કલી મેં એક બળો આધાર। અને બીજી વધાઈ લઈશું કે શ્રી વિઠ્ઠલનાથ, ચંદ્ર ઉગ્યો જગ મેં, ભક્ત ચાંદની છાય રહી। જય શ્રી કૃષ્ણ, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય। જય શ્રી કૃષ્ણ।